મિત્રો અંગ્રેજીમાં બહુ બધા વિચિત્ર સ્પેલિંગ હોય છે જેના કારણે લોકોને વાંચવામાં તકલીફ પડતી હોય છે એના સાચા ઉચ્ચાર કઈ રીતે કરવા એમાં પણ તકલીફ પડતી હોય છે ઘણા બધા લોકોએ કમેન્ટમાં લખ્યું છે કે સર સાચા ઉચ્ચાર માટે તેમજ વાંચવું કઈ રીતે એના માટે પણ વિડીયો આપ ચાલુ કરો તો આજે આપણે પહેલો વિડીયો બનાવ્યો છે જેમાં આપણે જોઈશું આ વિચિત્ર લાગતા અક્ષરો જેમ કે ઘણા સ્પેલિંગમાં એઆઈ હોય તો કઈ રીતે વાંચવું ઓ આઈ ડબલ ઇ એઆઈઆર ઈ એ આર ઓર આઈજીએચ યુ આર આ જેટલા પણ શબ્દો છે ટી ઓ ઓયુ એ ડબલ્યુ આ બધા શબ્દો જો સ્પેલિંગમાં આવતા હોય તો પછી એ સ્પેલિંગને બોલાય કઈ રીતે આજે આપણે સિત્તેરથી પંચોતેર અલગ અલગ સ્પેલિંગ જોઈશું જેનાથી આપણને આ શબ્દો સાચી રીતે અંગ્રેજીમાં બોલવા કઈ રીતે એ સો ટકા તમને આવડશે ફોર એક્ઝામ્પલ પહેલું ઉદાહરણ લઈએ એ આઈ ઠીક છે એ આઈ કોઈ સ્પેલિંગમાં એઆઈ આવે તો એનો ઉચ્ચાર કઈ રીતે કરવો મિત્રો આનો ઉચ્ચાર આપણે કરીશું એ ઠીક છે એ ઈ ફોર એક્ઝામ્પલ આ જે ઉચ્ચાર છે પહેલો સ્પેલિંગ રેઈન એમાં એ અને આઈ આપ જોઈ શકો છો આને આપણે કહીશું આ ર છે અને આ ન છે આર એ આઈ એન ર એની સાથે એ ઈ અને ન તો આને આપણે કહીશું રેઈન ઠીક છે રેઇન એ જ રીતે આપ આ જોઈ શકો છો અહીંયા બીજો જે સ્પેલિંગ છે એફ એ આઈ એલ એમાં પહેલાં આપ જોઈ શકો છો આને ફ કહીશું આ છેલ્લે એલ એટલે કે લ છે અને જોડે એ એટલે આને આપણે કહીશું ફે ફે લ ફ એ લ એટલે કે ફેઇલ ફની જોડે એ જોડાઈ જશે ફેઇલ એ રીતે વંચાશે ત્રીજો એવો જ સ્પેલિંગ છે ઠીક છે ખાલી આગળ એન એટલે કે ન છે તો આને આપણે કઈ રીતે વાંચીશું આને આપણે કહીશું નીલ ઠીક છે તો આ ત્રણેય સ્પેલિંગ આપ એકવાર બોલવાનો ટ્રાય કરો રેઇન ફેલ નીલ ઠીક છે નેક્સ્ટ નેક્સ્ટ છે ડબલ ઈ ઠીક છે આને આપણે કહીએ છીએ ઈ એટલે કે ઈનો ઉચ્ચાર મોટો ઈ જે છે એ ઉચ્ચાર આવો જોઈએ એસ એચ એટલે કે એને આપણે શ કહેતા હોય છે એની જોડે ડબલ ઈ એટલે કે ઈ જોડાઈ જશે એટલે કે શી બોલાશે અને આ પ છે પી એટલે શીપ ઠીક છે તો આને શીપ વંચાશે આ સ્પેલિંગ અહીંયા જોઈ લો એસ અને એલ જોડે જ છે આને સ વંચાશે અડધો સ આવશે કારણ કે એસ એકલો જ છે એલ એટલે કે લ વંચાશે અને એની જોડે ડબલ ઈ છે એટલે કે ઈ જોડાઈ જશે સ્લી અને પ પી એટલે કે પહીશું આપણે સ્લીપ ઠીક છે નેક્સ્ટ છે એસ આ સ છે આને ડબલ ઈ છે જોડે અને આ ટી છે ટીને આપણે ટ વાંચતા હોય છે તો આનો ઉચ્ચાર થશે સ્વી સ્વીટ ઠીક છે નેક્સ્ટ ઓ એ ઓની જોડે એ છે ઠીક છે તો ગભરાઈ નહીં જવાનું ઓની જોડે એ હોય કોઈ જ ફરક નથી પડતો એને ઓજ જ વંચાતું હોય છે ઉદાહરણ તરીકે આ જે સ્પેલિંગ છે આમાં સી ને આપણે ક તરીકે વાંચીએ છીએ ગુજરાતીમાં એટલે ક કની જોડે ઓ છે એટલે કે કો ક એટલે કે કો અને ટ તો આને કોટ કહીએ છીએ એ જ રીતે નીચેનું જે સ્પેલિંગ છે એને આપણે કહીશું બોટ કારણ કે બ આગળ બી છે અને આ જે સ્પેલિંગ છે એમાં આપ જોઈ શકો છો ઓ એ તો છે જ આ એસ છે એસ આપણે સ વાંચીશું સો પ ઠીક છે સોપ આ રીતે આના પછીનો જે ઉચ્ચાર છે ઓ આઈ ઠીક છે ઓ અને આઈ આને આપણે વાંચીશું આ ઠીક છે ઓઈ ફોર એક્ઝામ્પલ અહીંયા ફરીથી સી છે જેને આપણે ક જ વાંચતા હોય છે ઇંગ્લિશમાં સીને આપણે ક બોલતા હોય છે સો ક ઠીક છે એની જોડે ઓઈ એટલે ક ઓ ભેગું થઈ જશે કો ઈ ન એને કહીશું કોઈન ઠીક છે કોઈન નેક્સ્ટ કોઈન પછી બીજો એવો જ શબ્દ છે સી ઓઈ અને એલ આને આપણે કહીશું કોઈલ આને આપણે કહીશું કોઈલ અને આને કહીશું અગેન બોઇલ ઠીક છે ફરીથી એકવાર બોલો આ બધા શબ્દોને કોઈન કોઈલ અને બોઈલ વેરી ગુડ નેક્સ્ટ એ આઈ આર કોઈ પણ સ્પેલિંગમાં જો એ આઈ આર આવે તો એને આપણે વાંચીશું એર ઠીક છે એર તો એ જે છે એ આગળના શબ્દ જોડે જોડાઈ જશે તો અહીંયા એચ છે એચને આપણે હ લખીશું એની જોડે એ જોડાઈ જશે એટલે હે અને ર થઈ જશે સ્વીટ્સ હેર માથાના વાળને આપણે હેર કહેતા હોય છે નીચેના સ્પેલિંગને વાંચીશું આપણે પહેલો ફ છે ઠીક છે ફ ની જોડે એર છે એટલે આપણે વાંચીશું ફેર એ જ રીતે ખુશીને અંગ્રેજીમાં આપણે કહીએ છીએ એ પાછળ છે આગળ ચ છે ચ ની જોડે એ જોડાઈ જશે એટલે કે ચેર તો સ્પેલિંગ છે હેર ફેર અને ચેર ઠીક છે નેક્સ્ટ ઈ એ આર આને અંગ્રેજીમાં આપણે કઈ રીતે વાંચતા હોય છે ગુજરાતીમાં બોલીએ કઈ રીતે ઇ આર એને કહેવાય છે ઇયર ઠીક છે ઇયર તો કોઈ પણ સ્પેલિંગમાં જ્યારે ઈ એ આર આવે ત્યારે કઈ રીતે વાંચવું સૌથી પહેલાં તો આગળ ટી છે ઠીક છે તો આને ટ અને આ પહેલો ઈ જે છે એની જોડે જોડાઈ જશે એટલે આપણે કહીશું ટીયર ઠીક છે એ જ રીતે આ બીજો સ્પેલિંગ છે એને આપણે વાંચીશું ફિયર અને આ જે સ્પેલિંગ છે એમાં આગળ સી એટલે કે આપણને ખબર છે આને ક વંચાતો હોય છે અને આ લ છે એટલે આપણે આને કહીશું ક્લિયર ઠીક છે સો ત્રણ સ્પેલિંગ છે ટીયર એટલે કે આંસુ ફિયર એટલે કે ડર અને ક્લિયર ઠીક છે એટલે કે ચોખ્ખું નેક્સ્ટ ઓ ડબલ્યુ જ્યાં પણ ઓડબ્લ્યુ તમે વાંચો એનો ઉચ્ચાર થશે આ ઉ ઠીક છે આઉ ફોર એક્ઝામ્પલ સૌથી પહેલાં આને કઈ રીતે વાંચશો સીને આપણે કહીશું ક એની જોડે આ જોડાઈ જશે એટલે થશે કાઉ ઠીક છે બીજો સ્પેલિંગ છે આ જેમાં આગળ ક છે અડધો જોડે લ છે ઓડબ્લ્યુ છે અને આ ન છે ઠીક છે એટલે આપણે વાંચીશું ક્લાઉન ઠીક છે ક્લાઉન એટલે જોકર કાઉ એટલે ગાય એચ છે અને ઓ ડબ્લ્યુ છે એચ એટલે હ એની જોડે આવું જોડાઈ જશે એટલે હાઉ થઈ જાય છે હાઉ એટલે કેમ પછી આપણે જોઈશું ઓ યુ ઓયુને કઈ રીતે વાંચશો ઓયુનો ઉચ્ચાર પણ ઓ ડબલ્યુ જેવો જ થાય છે ઠીક છે યાદ રાખજો એને આપણે કહીશું અગેન આવ ઠીક છે આવ તરીકે જ વંચાશે ઠીક છે ને એચ એટલે કે હ હુ ઠીક છે આને હ કહીશું આવું એટલે કે હ જોડાઈ જશે હાઉ અને આ છે સ આને વંચાશે હાઉસ એચની જગ્યાએ તમે એમ લખી દો તો આ સ્પેલિંગ થઈ જશે માઉસ ઠીક છે એટલે કે ઉંદર નેક્સ્ટ અહીંયા આપ જોઈ શકો છો ફ છે આ આવું છે અને આ લ છે એટલે આ સ્પેલિંગને વંચાશે ફાઉલ ઠીક છે ફાઉલ નેક્સ્ટ આ સ્પેલિંગ જે છે એમાં સી અને એલ ભેગા છે ઠીક છે આગળ આપણે એક સ્પેલિંગ જોયો સી એલ ઓ ઓડબ્લ્યુ એન ઠીક છે આ ક્લાઉન એટલે કે જોકર એવો સ્પેલિંગ છે ખાલી પાછળ ડી છે જેને આપણે ડ વાંચીશું અને ઓડબ્લ્યુ ની જગ્યાએ ઓ યુ છે ઠીક છે એટલે આને આપણે કહીશું ક્લા ક્લાઉ ડ ક્લાઉડ એટલે વાદળ નેક્સ્ટ નેક્સ્ટ ઉચ્ચાર આપણે જોઈએ છીએ એ આર એ આર ને આપણે વાંચીશું આર ઠીક છે આર તો આ બધા જે સ્પેલિંગ છે નીચે સી એ આર સી એટલે ક એની જોડે આર જોડાઈ જશે એટલે કે સ્પેલિંગ થશે કાર ઠીક છે ક અને આરમાં ક અને આ જોડાઈ જશે નેક્સ્ટ આ તો તમને વાંધતા આવડતું જ હશે એસ ટી એસ એકલો જ છે એટલે અડધો મૂકવો પડશે સો સ્ટ ઠીક છે એસ અને ટી જોડે આ જોડાઈ જશે એટલે કે સ્ટા ર એ જ રીતે આ સ્પેલિંગ પણ હવે આવડી જ ગયું હશે પી છે એટલે કે એને પહીશું આર એટલે કે એની જોડે આ જોડાઈ જશે અને ર અને ક બંને જોડે જ છે આને આપણે કહીશું પાર્ક પાર્ક એટલે બગીચો નેક્સ્ટ એ વાય એ વાયને આપણે શું કહીશું એ વાયને આપણે કહીશું એ ઠીક છે એ ય બોલાતો નથી પણ ખાલી એ ય એકદમ થોડો જ બોલાય છે આ વાક્યમાં એ ઉચ્ચાર થશે પની સાથે એલ છે પી એલ જોડે જ છે પી અડધો જ આવશે એટલે કે પ્લ ઠીક છે પી એલ પડધો છે પ્લ અને જોડે એ છે એટલે આને આપણે કહીશું પ્લે ઠીક છે એ જ રીતે આને કઈ રીતે વાંચશો સ અડધો આવશે સ્ટે ઠીક છે સ્ટે એસ ટી એટલે ટ અને જોડે એ છે એટલે સ્ટે અને આને કઈ રીતે વાંચશો એસ પી આર પણ છે જોડે સ્પ્ર પ્ર એસ પી આર સ્પ્ર અને જોડે એ એટલે કે સ્પ્રે આ રીતે આ સ્પેલિંગ્સ વંચાશે નેક્સ્ટ એ ડબલ્યુ એ ડબલ્યુને શું કહેવાય એ ડબલ્યુને કહે છે અ ઠીક છે અ ઓ નહીં એને આપણે અ વાંચતા હોય છે ઓ તો ઓ આ જે અહીંયા ઓ લખ્યું છે એ ઉચ્ચાર નથી કરવાનો આપણે એને અ આ રીતે બોલવાનું છે ઠીક છે ઓ એલ એ ડબ્લ્યુ એન એલ છે આગળ એટલે લ એ ડબ્લ્યુ એટલે ઓ એટલે આપણે એને લો કહીશું અને ન લોન જે બગીચો જે છે જે ઘાસ હોય છે એને લોન કહેવાય છે જો તમે લોન લખશો લોન તો બેંકમાંથી જે મળે છે એને લોન કહેવાય ઠીક છે પણ બગીચામાં જે હોય છે એને લોન કહેવાય છે નેક્સ્ટ ડી આર એ ડબલ્યુ ડીઆર એટલે આગળ ડ છે ઠીક છે ડ અડધો જ છે એની જોડે ર છે એટલે ડ્ર વંચાશે અને ડ્ર અને ઓ એટલે કે ડ્રો ડ્ર એટલે દોરવું એ જ રીતે એસ ટી ઠીક છે સ્ટ આપણને ખબર જ છે અને સ્ટ વંચાય છે આપણે સ્ટારમાં જોયું અને એની જોડે આર પણ છે એટલે સ્ટ્ર થશે ઠીક છે એસટી આર સ્ટ્ર અને ઑ એટલે કે સ્ટ્રો સ્ટ્રો એટલે પાણી પીવાની જે ભૂંગળી આવે છે એને સ્ટ્રો કહેવાય છે ઠીક છે કોલ્ડ ડ્રિંકને બધું પીતા હોય છે નેક્સ્ટ આઈ આર કોઈ પણ સ્પેલિંગમાં જો આઈ આર હોય ઠીક છે આઈ આર તો એને કઈ રીતે વાંચશો તો એમાં અ નો ઉચ્ચાર આવશે અને ર નો ઉચ્ચાર આવશે અ જે છે એ આગળના અક્ષર જોડે જોડાઈ જશે ઓકે તો આ જે સ્પેલિંગ છે એને કઈ રીતે વાંચશો સૌથી પહેલાં તો જી છે એને આપણે ગ વાંચીશું એની જોડે અ અને ર એટલે કે ગ અને લ જોડાઈ જશે તો આને આપણે કહીશું ગર્લ ઠીક છે ગર્લ એટલે છોકરી એ જ રીતે અહીંયા એસએચ એટલે કે શ આય ઠીક છે અ જે છે એ શ જોડે જોડાઈ જશે એટલે શ થશે ર જે છે એ પાછળ ટ જોડે જોડાઈ જાય છે એટલે કે શર્ટ ઠીક છે ર અડધો આવશે શર્ટ એવો એવો શબ્દ બનશે ડર્ટી અગેન ડર્ટીમાં શું થશે આગળ ડ છે એટલે એને ડ લખીશું આપણે એની જોડે અ જોડાઈ જશે એટલે ડ આખો થઈ ગયો બરાબર છે અને આર જે છે એ ટ જોડે જોડાઈ જાય છે એટલે એને આપણે કહીશું ડ ટી ઠીક છે ડ ટી નેક્સ્ટ યુ આર યુ આરનો ઉચ્ચાર પણ આઈ આર જેવો જ છે એને પણ આપણે અર જ વાંચતા હોય છે એટલે આ જે છે આને હવે તો તમને આવડી ગયું હશે આ સ છે આ એફ છે અને વચ્ચે અર છે ઠીક છે તો આને આપણે વાંચીશું સર્ફ ઠીક છે ઓકે આને બોલો શું કહેવાતું હશે સૌથી પહેલાં બી એલ છે બી એલ એટલે બ અડધો છે લ આખો એટલા માટે કે પાછળ અ જોડાઈ જશે એની જોડે એટલે આપણે કહીશું એને બ્લર ઠીક છે એ જ રીતે અહીંયા જોઈ લો સૌથી પહેલાં પી છે એની જોડે અ અને ર જોડાઈ જશે અને પાછળ આર અની જોડે પી જોડાઈ જશે અને આગળનો અ જે છે એ પી જોડે જોડાઈ જશે તો તમારો શબ્દ બનશે પર પ લ ઠીક છે પ ર જે છે પ જોડે જોડાય છે પર પ લ ઠીક છે એવો સ્પેલિંગ બનશે નેક્સ્ટ ઉચ્ચાર ઈ આર કોઈ પણ જગ્યાએ ઈ આર આવે તો એનો પણ ઉચ્ચાર ઈ આરનો પણ અરજ થતો હોય છે ઉદાહરણ તરીકે આને આપણે વાંચીશું લેટર લે ટ અને અર એટલે કે લેટર એ જ રીતે આને આપણે વાંચીશું મેટર ઠીક છે નેક્સ્ટ ઓ ડબલ્યુ ઓ ઓડબ્લ્યુને આપણે કહીશું ઓ ઠીક છે આને ઓ જ વંચાશે ઓ ડબલ્યુ ઠીક છે વ બોલાતો હોય છે પણ બહુ જ ઓછું ભાર એના પર આપવામાં આવતું હોય છે ઠીક છે ફોર એક્ઝામ્પલ સ્નોવ તો વ બોલાતો નથી પણ થોડો એક ખાલી એવો અવાજ આવતો હોય છે જેને આપણે અંગ્રેજીમાં સ્નો કહીએ છીએ એસ એન એટલે કે સ્નો અને ઓ એટલે કે સ્નો ઠીક છે લખાશે એને સ્નો આને આપણે લખીશું અગેન સી છે એટલે ક બોલીશું ક છે અને જોડે ર આવશે એટલે કે ક્રો ઠીક છે આ રીતે પણ લખાય અને આ રીતે પણ લખાય ક્રો ઠીક છે આ જે શબ્દ છે એને આપણે બોલીશું ફ અડધો છે આગળ જોઈ શકો છો ફ અને લો એટલે કે ફ્લો અને ફ્લો બોલાતું હોય છે ઠીક છે નેક્સ્ટ ડબલ ઓ ડબલ ઓનો ઉચ્ચાર છે મોટો ઉ થતો હોય છે નવ આ બહુ ઈઝી છે ખૂબ જ વાંચવામાં સરળ છે પહેલો જે સ્પેલિંગ છે એ છે મૂન અહીંયા આપ જોઈ શકો છો આગળ સ છે જોડે પ જોડાયેલો છે ઠીક છે એટલે કે સ્પ અને જોડે ઉ જોડાઈ જશે એટલે કે સ્પૂન આ જે છેલ્લો જે શબ્દ છે ઠીક છે આગળ ફ છે એની જોડે ઉ ઊંડાઈ જશે એટલે કે ફૂલ ઠીક છે મૂન એટલે ચંદ્ર સ્પૂન એટલે ચમચી અને ફૂલ એટલે કે મૂર્ખ મૂર્ખ આઈ જી એચ આઈજી એચ છે એને વંચાતું હોય છે આઈ ઠીક છે ભલે આઈજી એચ છે આપણે ગ કે હ એવું બોલવાનું નથી એને આઈ જ વંચાતું હોય છે ઉચ્ચારમાં આઈનો અવાજ તમને આવશે ફોર એક્ઝામ્પલ સૌથી પહેલાં આ સ્પેલિંગ લઈ લઈએ અહીંયા આપ જોઈ શકો છો આ લ છે લની જોડે આઈ છે એટલે લની જોડે આ જે છે એ જોડાઈ જશે એટલે કે લા બની જશે અને આઈ જીએસનું ઈ થશે રાઈટ લા ઈ ટ ઠીક છે લ એની જોડે આ જોડાઈ જશે એટલે કે લા પછી ઈ ઠીક છે એ આનું આવ્યું અને છેલ્લે આ ટ છે એટલે કે લાઇટ એ જ રીતે અહીંયા આપ જોઈ શકો છો અહીંયા પાછળનું આવું કંઈ બોલવાનું છે નહીં આઈ ઉચ્ચાર છે આઈ ઠીક છે ને આનો ઉચ્ચાર છે આઈ અને આગળ હ છે તો હ ની જોડે આઈ જોડાઈ જશે એટલે કે થશે હાઈ ઠીક છે અહીંયા આપ જોઈ શકો છો પહેલાં ફ છે ફની જોડે આ જોડાઈ જશે એટલે ફા બનશે પછી ઈ આવશે અને છેલ્લે ટ છે એટલે કે ફાઇટ તો આ રીતે સ્પેલિંગ લાઇટ હાઈ અને ફાઇટ એ બોલાતા હોય છે ઓકે નેક્સ્ટ જે સ્પેલિંગ છે એ છે ઔર ઠીક છે આને આપણે ઓર નહીં કહીએ એટલે ખાસ યાદ રાખજો આને આપણે ઓ બોલવાનો છે ઓ ર ઓ સૌથી પહેલું સ્પેલિંગ છે ની જોડે ઓ છે એટલે ઓર મૂકીશું ફ એટલે કે ફ અને ર જે છે એ ક જોડે જોડાઈ જશે એટલે આપણે એને કહીશું ફોર્ક ઠીક છે આને આપણે અંગ્રેજીમાં કહીશું ફોર્ક આપણે જે જમતા હોય છે ચમચી જોડે જે કાંટો આવે છે એને અંગ્રેજીમાં શું કહેવાય છે ફોર્ક ઓકે પછી છે સી એટલે એને આપણે ક વાંચતા હોઈએ છીએ એની જોડે અ આવી જશે એટલે કે ક ર અને ડ જોડે બોલાશે એને આપણે કહીશું કોડ ઠીક છે કોર્ડ નેક્સ્ટ ઓ આર એને આપણે કહીશું ફોર ઠીક છે ફોર્ક ફોર અને કોડ નેક્સ્ટ યુ આર ઈ યુ આર ઈ ને અંગ્રેજીમાં બોલાતું હોય છે યોર ઠીક છે યોર જેટલા આપણને સ્પેલિંગમાં આર ઈ આવે મોસ્ટલી એમાં યોર બોલાતું હશે ફોર એક્ઝામ્પલ અહીંયા આપ જોઈ શકો છો આને આપણે ક કહીશું એની જોડે યોર જોડાઈ જશે જેને કહેવાય છે ક્યોર ઠીક છે ક્યોર નેક્સ્ટ પ્યોર આગળ પ છે અને ત્રીજું આ વાંચી શકો છો શ્યોર કેબીસીમાં અમિતાભ બચ્ચન કહેતા હોય છે એ જ રીતે આપણે એને કહીશું શ્યોર ઠીક છે પણ સ નથી બોલાતો અંગ્રેજીમાં એને શ બોલાય છે એટલે આપણે કહીશું શ્યોર ઠીક છે નેક્સ્ટ એન જી એનજીને આપણે ન અને ઘ અડધો ન અને આખો ગ આ રીતે બોલાતું હોય છે ઠીક છે પહેલો જે ઉચ્ચાર છે ક છે ઠીક છે ને ક કની જોડે કિંગ કિંગ એ જ રીતે આને આપણે વાંચીશું સ જોડે વ છે ડબ્લ્યુ સ્વિંગ અને આ જે છે એને આપણે કહીશું અ મો ઠીક છે અમોંગ અથવા અમંગ બંને રીતે બોલાતું હોય છે કિંગ સ્વિંગ અને અમોંગ નેક્સ્ટ સી એચ આ તો ખબર જ છે આને આપણે બોલતા હોય છે ચ તો અહીંયા સીએચ છે જેને આપણે છ કહીએ છીએ ડબલ ઈ જે મેં તમને કીધું આને મોટો ઈ વંચાતું હોય છે અને એસને અહીંયા ઝ વંચાય છે એટલે કે ચીઝ એવો ઉચ્ચાર થાય છે ઠીક છે આ જે છે એમાં સી એચ પાછળ છે એલ યુ એન એટલે આને આપણે કહીશું લંચ અને આ જે છે એને આપણે કહીશું ઈચ ચીઝ લંચ અને ઈચ આવો ઉચ્ચાર થશે નેક્સ્ટ એસ એચ આને આપણે શ વાંચતા હોય છે ઠીક છે શ શ એટલે કે આપ જોઈ શકો છો એસએચ એટલે કે શ જોડે આઈ છે એટલે શીપ આને કહીશું ફિશ એટલે કે માછલી ઠીક છે અને આ જે સ્પેલિંગ છે મેં આપ જોઈ શકો છો સી છે એટલે કે ક એલ જોડે એ છે એને આપણે કહીએ છીએ લે અને શ ક્લેશ ક્લેશ એટલે લડાઈ અથવા તો અથડામણ એને ક્લેશ કહેવાય છે નેક્સ્ટ છે આર વાય આર વાયને આપણે કહેતા હોય છે રા અને ય ઠીક છે રાય સૌથી પહેલાં આગળ ક છે આર વાય છે તો આને આપણે કહીશું ક્રાય આને કહીશું ફ્રાય ઠીક છે ફ્રાય એટલે તળવું ક્રાય એટલે રડવું અને ડ્રાય કોઈ વસ્તુ કોરી હોય તો એને ડ્રાય કહેવાય છે તો આને આપણે લખીશું ડ ની જોડે રાય એટલે કે ડ્રાય સૌથી છેલ્લો જે ઉચ્ચાર છે એ છે એચ જેને આપણે થ વાંચતા હોય છે ઠીક છે એચ એટલે થ તો આપ જોઈ શકો છો ટી એચની જોડે અહીંયા યુ એમ બી એટલે કે અંબ ઠીક છે એચ અને અંબ એવું છે એટલે આને આપણે વાંચીશું થની જોડે અંબ એટલે કે ઠીક છે સી એલ ટી એચ આ છે ક્લો સીને ક વંચાય છે ક્લો અને જોડે થ એટલે કે ક્લોથ અને ટી ડબલ ઓ આને ટુ વંચાય છે અને જોડે ટી એચ એટલે થ તો એનો ઉચ્ચાર થશે ટૂથ શું મિત્રો આ હતો આ આપણો ઉચ્ચારનો આ વિડીયો તમને કેવો લાગ્યો નીચે કમેન્ટમાં મને જરૂરથી જણાવો અને કંઈ પણ ડાઉટ હોય કંઈ પણ ખબર ના પડી હોય તો નીચે કમેન્ટમાં શ્યોર લખો લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને મિત્રો જોડે આને શેર કરો થેન્ક યુ